શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ત્રીજું પ્રકરણ ધાતુઓ અને અધાતુઓ વિશે માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે ધાતુઓ અને અધાતુના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મેળવી હવે આપણે જોઈએ કે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે તો આગળ આપણે પ્રવૃત્તિઓ જોઈ તે પ્રવૃત્તિઓમાં તમે અનેક પ્રક્રિયકો સાથે ધાતુઓની પ્રક્રિયાને નિહાળી ધાતુઓ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે આપણને પ્રશ્ન થાય તો ચાલે આપણે જોઈએ ધોરણ નવમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શીખી ગયા હતા તે યાદ કરીએ આપણે શીખી ગયા કે ઉમદા વાયુઓ કે જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલા સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજીએ છીએ હવે આપણે જોઈએ નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુઓની

આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ અગિયાર પ્રોટોન છે પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર દસ થઈ જશે તેથી આ અસરકારક ધનભાર થશે જે આપણે સો સોડિયમ ધનાયન આપે છે જ્યારે બીજી તરફ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે અને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવાતો ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન પરમાણુ એકમ ઋણ પ્રાપ્ત ભાર ભાર પ્રાપ્ત કરે છે કારણ કે તેના કેન્દ્રમાં સત્તર પ્રોટીન હોય છે

એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આથી તેમાં એક ઇલેક્ટ્રોન દૂર કરતા તે સોડિયમ ધનયન થાય છે અને ક્લોરીનમાં એલ કક્ષામાં બે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે તો એમ કક્ષાને પૂર્ણ કરવા માટે તેમાં એક ઇલેક્ટ્રોન ઉમ ઉમેરવો પડે છે આથી તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરતા તે બે આઠ આઠ થાય છે આથી તે તેની બાહ્ય કક્ષા પૂર્ણ થાય છે આથી તે ક્લોરાઈડ ઋણાયન બને છે તો અહીં આપણને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ દર્શાવેલું છે સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ ભારવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી ઝકડાયેલા સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અત્રે તે નોંધવામાં યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિદ્યુત ભારવાળા આયોનોના સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે હજી આપણે એક બીજું ઉદાહરણ જોઈએ આવું જેમાં એક આયોનિય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ જોઈએ જેમાં મેગ્નેશિયમ જેની કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે તો આમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરતાં તેની બાહ્ય કક્ષા પૂર્ણ થાય છે આથી તે મેગ્ને મેગ્નેશિયમ ધનાયન થાય છે અને ક્લોરાઇડ છે તેની બાહ્ય કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે તો તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવાથી આઠ થાય છે એટલે કે તેની એમ કક્ષા પૂર્ણ થાય છે તો તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરતા તે બે આઠ આઠ થાય છે અને ક્લોરાઈડ આયન થાય છે આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનને આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજન સંયોજનો તરીકે ઓળખાય છે હવે આની આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિમાં વિજ્ઞાનની પ્રયોગશાળામાં સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ આયોડાઇડ બેરિયમ ક્લોરાઇડ અથવા તો અન્ય ક્ષારના નમૂના લો આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે તે પહેલાં તપાસી લો ધાતુને ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લો અને જ્યોત પર સીધે સીધો જ ગરમ કરો અન્ય નમૂનાને સાથે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો જે અહીં આપણને આકૃતિમાં આપેલું છે કે એક ચમચીમાં તમે અલગ અલગ ધાતુના નમૂના લઈ અને બર્નર દ્વારા ગરમ કરો અને તમે જે અવલોકન નોંધો તે તમારી નોંધપોથીમાં લખતા જાઓ શું ધાતુ એ કોઈ સંયોજનો પીગળે છે નમૂનાઓને પાણીમાં પેટ્રોલમાં અથવા તો કેરોસીનમાં ઓગળવાનો પ્રયત્ન કરો તો તમે જોશો શું તે દ્રાવ્ય છે અહીં આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવો અને કોઈ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો દાખલ કરો અન્ય ક્ષારના નમૂના લઈ પણ તમે આવી રીતે પ્રવૃત્તિ કરો આ સંયોજનોની પ્રકૃતિ વિશે તમારું શું અનુમાન છે તે લખો તો તમે પ્રમાણે સામાન્ય ગુણધર્મોનું અવલોકન કરશો આ બધી પ્રવૃત્તિ કર્યા પછી અહીં આપણને કેટલાક આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપેલા છે જે આ પ્રવૃત્તિ પરથી આપણને જાણવા મળે છે સૌ પ્રથમ આપણે જોઈએ કોઈ પણ પદાર્થનો ભૌતિક સ્વભાવ ધન અને અને ઋણ આયન આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન થોડા સખત હોય છે જો સંયોજન સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે બીજું જોઈએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ

તેમજ કેરોસીન પેટ્રોલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે તે ઓગળતા નથી બીજું જોઈએ વિદ્યુતનું વહન થતું વીજ ભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે પાણીમાં બનાવેલું આયોનીય સંયોજનનું દ્રાવણ આયનો ધરાવે છે કે જે દ્રાવણ માંથી વિદ્યુત પસાર કરવા વિદ્યુત પસાર કરતા વિદ્યુત ધ્રુવ તરફ સ્થળાંતર પામે છે ઘન અવસ્થામાં આયનીય સંયોજનોનું વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે ઘનમાં તેમના બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી પરંતુ આયનીય સંયોજનો પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવું શક્ય બને છે આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે છે અને આયનો વિદ્યુતનું વહન કરે છે